की महिला करती सोनी रक्षा। भ्रूण हत्या ने बंद करी ने शक्ति नु गुजरात बने रे। किसान विकसे वंचित विकसे सौने साथे सौ कोई विकसे। विकास दिवस रात आजे गतिशील गुजरात आजे जोरदार रखवा आजे गतिशील गुजरात आजे मेहनत नी अभिदान आजे गतिशील गुजरात। बिजली सूर्य किरण थी जबके चढ़नी रेलम छेल छे सगले। रस्ता मकान बंदो विकसे चेक डैम ने खेत तलावड़ी त्रण ने थंभावी ने उबा। शिक्षण मा अग्रेसर सौथी टेक्नोलॉजी मा अव्वल नंबर। आधुनिकता की झड़के छे भूमि आरणियात आछे गतिशील गुजरात आछे गतिशील गुजरात। नमस्कार दर्शक मित्रों, वर्ष 2015 નો આરંભ થઈ ચૂક્યો છે। અમારા દર્શક મિત્રોને નવા વર્ષના તમામ સંકલ્પો પાર પડે તેવી શુભકામનાઓ સાથે કરીએ ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરનો પ્રારંભ। આગામી દિવસોમાં ગાંધીનગર શહેરમાં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015ની તૈયારીઓ પૂર બહારમાં થઈ રહી છે। गतिशील गुजरात में सर्वांगी विकास माटे थई रहेला अनेक योजनाकीय अमलीकरणों पैकी गांधीनगर शहर में योजायेला केटलाक कार्यक्रमों संकलित रूपे निहाळीए। ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ઉજવાઈ રહેલા ગુડ ગવર્નન્સ ડેની રાજ્ય ઉજવણીનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં પ્રારંભ કરાવ્યો હતો। રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આયોજિત આ ઉજવણીમાં વિવિધ પ્રેઝન્ટેશન તેઓએ નિહાળ્યા હતા અને પુસ્તકોના વિમોચન પણ કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીનું સ્મરણ કરી કહ્યું હતું કે અટલજીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં દેશે કરેલી પ્રગતિ આપણા સૌની નજર સમક્ષ છે જ। અટલજીએ વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન દેશના પ્રત્યેક પરિવારને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટેના દૂરંદેશી ભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા। ભારતના ચારે ખૂણાને સડક માર્ગથી જોડવા માટે તેમણે સ્વર્ણિમ ચતુર્ભુજ પ્રોજેક્ટની શરૂઆત કરી, જે અંતર્ગત દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નાઈને રાજમાર્ગથી જોડવામાં આવ્યા। દેશના અંતરિયાળ ગામડાઓને પણ પાકા રસ્તાથી જોડવા માટે તેમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રારંભ કર્યો। કદાચ અટલજીના શાસનમાં ભારતમાં જેટલી સડકો બની છે તેટલી અગાઉ ક્યારેય બની નહીં હોય। તેઓએ ગુડ ગવર્નન્સનું હાર્દ સમજાવતા જણાવ્યું હતું કે મને લાગે છે કે જો આપણા મનમાં દેશ અને રાજ્યનું કલ્યાણ કરવાની શુદ્ધ ભાવના હોય, દેશ અને દેશના લોકો પ્રત્યે પ્રેમ હોય અને પોતાના કાર્ય પ્રત્યે લગાવ હોય તો આગળનો રસ્તો આપોઆપ સાફ થઈ જાય છે। રાજ્યના સામાન્યમાં સામાન્ય માણસને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરીને તેના જીવનમાં સુખ લાવવું એ જ ગુડ ગવર્નન્સનો હાર્દ છે। તેઓએ નવા વિચારોને આવકાર જરૂરી હોવાનું જણાવી કહ્યું હતું કે મારા તરફથી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે રાજ્યના વિકાસ માટે, નાગરિકોની સુખાકારી માટે જો આપ કોઈ નવીન વિચાર લઈને આવશો તો મારો સહયોગ તમને હંમેશા મળશે જ। મુખ્ય સચિવ શ્રી ડી જે પાંડિયન અને સચિવ શ્રી એસ જે હૈદરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ અને આઈટી ક્ષેત્રના યુવા તજજ્ઞો કાર્યક્રમમાં જોડાયા હતા। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રજાજનોની રજૂઆત સાંભળી હતી। રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં તેઓએ 12 રજૂઆતો પ્રત્યક્ષ રૂપે સાંભળી હતી। સ્વાગત ઓનલાઈનના આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાની મળીને 5473 રજૂઆતો પૈકી 69.30% એટલે કે 3793નો સકારાત્મક ઉકેલ તંત્રવાહકો દ્વારા લાવવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વરિષ્ઠ સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપણા આજના કાર્યક્રમને આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ। આદિવાસી યુવાનોના સપનાઓને મળી નવી ઊંચાઈ, ઉચ્ચ શિક્ષણમાં સમાન તક અને સરકારની સહાય દ્વારા વિશ્વાસ
शैक्षणिक साधनों खरीदवा मेडिकल ना विद्यार्थियों ने रुपया 10,000, डिग्री इंजीनियरिंग माटे रुपया 5,000, डिप्लोमा इंजीनियरिंग माटे रुपया 3,000 नी सहाय, मान्यता प्राप्त डिग्री कोर्स माटे 4% ना व्याजे, विदेश अभ्यास माटे रुपया 15,00,000 सुधी नी लोन सहाय, अनुसूचित जनजाति ना धोरण 11 अने 12 मा अभ्यास करता विद्यार्थियों ने खानगी ट्यूशन माटे सहाय, उपरांत गुजकेट, जीसेट, पीएमटी तथा नेट अने स्लेट जेवी प्रवेश परीक्षा नी तैयारी माटे खानगी ट्यूशन सहाय नी योजना, विशिष्ट कोचिंग व्यवस्था थी 423 विद्यार्थियों मेडिकल नी प्रवेश परीक्षा मा उत्तीर्ण। हजारों आदिवासी युवानों उच्च अभ्यास करीने सफलताना शिखरे बिराजा छे। आदिजातियों नो सर्वांगी विकास मात्र वातो नहीं वचन पालन। मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले ताजेतरमां अमदावादमां श्रमिक कल्याण मेळानो राज्यव्यापी प्रारंभ कराव्यो हतो। અહીં પ્રસ્તુત છે આ કાર્યક્રમની કેટલીક ઝલક। પરિશ્રમને જ મૂડી સમજનારા શ્રમિકો ઔદ્યોગિક અને આર્થિક વિકાસની મુખ્ય ધરોહર છે। આવા શ્રમિકો માટે ગુજરાત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શ્રમ એવ જયતેને સાકાર કરતા શ્રમિક કલ્યાણ મેળાનો અમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના અસંગઠિત ક્ષેત્રના કામદારોના દૈનિક વેતનમાં વધારો જાહેર કર્યો હતો। અત્યારે હાલ દૈનિક લઘુત્તમ દરો જે રાજ્ય સરકાર વધારી રહી છે, જેમાં 27% થી લઈને 30% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું, જેને કારણે દૈનિક સરેરાશ 60 રૂપિયાથી માંડીને 65 રૂપિયા સુધીનો વધારો આપના દૈનિક લઘુત્તમ વેતનની અંદર થશે। ખાસ કરીને શ્રમયોગીઓનો જે વર્ગ હતો એની અંદર કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ આ વર્ગો એને આપણે 3 વિભાગની અંદર વહેંચ્યા છે અને દૈનિક લઘુત્તમ વેતનનો દર ઝોન 1 અને ઝોન 2 પ્રમાણે પણ આપણે એના વિભાગ કર્યા છે। હું અહીં જાહેરાત કરું છું કે કુશળ જે કારીગર વર્ગ છે એ જે ઝોન 1 માં કામ કરતા હશે તો હવે એમને 293 રૂપિયાનું વેતન મળશે અને ઝોન 2 માં કામ કરતા હશે એમને 284 રૂપિયા વેતન પ્રાપ્ત થશે। અર્ધકુશળ વર્ગને ઝોન 1 માં 284 અને ઝોન 2 માં 276 રૂપિયા મળશે અને બિનકુશળ વર્ગ છે જે ઝોન 1 માં હશે તો એને 276 રૂપિયા અને ઝોન 2 માં હશે જેમને 268 રૂપિયા આ રાજ્ય સરકારે જાહેર કર્યા છે અને આપ બધાઓ આ લઘુત્તમ વેતન તમને પ્રાપ્ત થશે। રાજ્યભરમાં 20 સ્થળોએ યોજાયેલા આવા મેળાઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું। ગુજરાતમાં લગભગ 1.25 કરોડ અસંગઠિત કામદારો છે, શહેરી ક્ષેત્રમાં પણ છે, ગ્રામીણ ક્ષેત્રમાં પણ છે અને ગુજરાત સરકારે દેશમાં પહેલી વાર એક મહત્વપૂર્ણ અભિગમથી કામ શરૂ કર્યું છે જેમાં સામાન્યતઃ લેબર વેલફેર માટે રાજ્યમાં એક એકમ કામ કરતું હોય છે અને ઘણું કરીને એ શહેરી મજૂરો પૂરતું સીમિત હોય છે, કારણ ગ્રામીણ મજૂરોને ત્યાં સુધીની પહોંચ પણ નથી હોતી। એક ખૂબ મૌલિક વિચાર સાથે ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રમાં અલગ રૂરલ લેબર વેલફેર બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે। હું માનું છું કે એવો અભિગમ છે જેનો ઉપયોગ આવનારા દિવસમાં હિન્દુસ્તાનના ગામડામાં મજૂરી કરનારા લોકો માટે પણ ઉપકારક બનશે અને ભવિષ્યમાં આ એક દિશા ચિંધનારું કામ બનશે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોના સર્વાંગી કલ્યાણનો યજ્ઞ આરંભ્યો છે। કે આપણા રાજ્યની અંદર અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા 1 કરોડ 20 લાખ જેટલા કામદાર ભાઈઓને બહેનો
આ કામદાર ભાઈઓ અને બહેનો જુદા જુદા પ્રકારના કામો કરે છે. કોઈ રોડ સાફ કરવાનું કામ કરે છે, કચરો આપણે નાખીએ, કચરો આપણે નાખીએ. વેપારીઓ દુકાનની અંદર કામકાજ કરે, પૈસા કમાય, પણ કચરો તો રોડ ઉપર નાખી દે. બહેનો પણ ઘરની અંદર રહીને ભોજન કર્યા પછી એનફાર્ડ પણ રોડ ઉપર નાખે, અને એને કારણે રસ્તાઓ બગડે, ગંદકી વાળા થાય. હવે આ ગંદકી દૂર કરવાનું કામ આખા રાજ્યની અંદર આપણા સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો કરી રહ્યા છે. રસ્તાઓને ચોખ્ખા કરવાનું કામ, અગત્યનું કામ, તંદુરસ્તી સાથે સીધું સંકળાયેલું કામ એ મારા સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો કરે છે. કિસાનો સાથે મળીને ખેતરની અંદર કામ કરતા મજદૂરો, બીજ બાબાથી માંડીને જ્યારે પાક તૈયાર થાય ત્યારે એ પાકને કાપવાનું કામ, લણવાનું કામ પણ આવા મજદૂરો કરતા હોય છે, શ્રમિકો કરતા હોય છે. અને એટલે ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આવા શ્રમિક ભાઈ બહેનોની એક જ નોંધણી થવી જોઈએ. રાજ્યમાં શ્રમિક ઓળખ કાર્ડ આપવાની પ્રક્રિયા તેઓએ સ્પષ્ટ કરી હતી. યોજનાઓ જે જુદા જુદા અમારા વિભાગો છે એના માધ્યમ દ્વારા આપ બધાઓને પ્રાપ્ત થવાનું છે, પણ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કાર્ડ લેવું જરૂરી છે, જેને આપણે યુ કાર્ડ કહેવામાં આવે છે. આ કાર્ડની અંદર આ બધા જ પ્રકારની વિગતો એની અંદર મૂકવામાં આવી છે કે તમને કયા કયા પ્રકારની સહાય મળશે એ કાર્ડની અંદર જ નોંધ કરેલી છે, એટલે આ કાર્ડ ક્યાંય ખોવાઈ ન જાય. આ કાર્ડની પાછળ રહેલી યોજનાઓનો લાભ જો તમને મળવા પાત્ર હોય તો તમે અવશ્ય એનો લાભ લો એવી મારી વિનંતી છે. મુખ્યમંત્રીશ્રીએ બાંધકામ ક્ષેત્રે કામ કરતા યુવાનો માટે રાજ્ય સરકારે કરેલી જોગવાઈની વિગતો આપી હતી. જે ભાઈ બહેનો બાંધકામ ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે એવા બાંધકામ ક્ષેત્રની અંદર કામ કરતા ભાઈઓને પણ ગંભીર બીમારીની અંદર 3 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. મિત્રો, ગંભીર બીમારીમાં 3 લાખ રૂપિયા સુધીની તમને સહાય મળશે. એ ઉપરાંત ગંભીર બીમારી હશે તો પ્રતિ માસ 3000 રૂપિયા અને સામાન્ય માંદગી હશે તો 1500 રૂપિયાની પણ સહાય રાજ્ય સરકાર આપને કરશે. એ ઉપરાંત વીમા કવચ 50000 રૂપિયા સુધીનો વીમા કવચ ઉતારવામાં આવ્યું છે, અને અપમૃત્યુના કિસ્સાની અંદર 1 લાખથી માંડીને 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ એ પરિવારોને કરવામાં આવશે. તેઓએ શ્રમિકોને અપીલ કરી હતી કે તમારા બાળકોને ક્યારેય અભ્યાસ છોડાવતા નહીં. તમારા બાળકોનો દીકરો હોય કે દીકરી, એને અભ્યાસ છોડાવી ન દેતા, આ મારી નમ્ર અપીલ છે. મેનો જો અભ્યાસ એ નહીં કરે તો તમારી જેમ જ એને પણ ખેત મજૂર બનવું પડશે. મેનો અને અમે ઈચ્છા નથી વ્યક્ત કરતા, અમે આશા નથી રાખતા કે ગરીબનું બાળક, શ્રમિકનું બાળક શ્રમિક જ બને. શા માટે શ્રમિકનું બાળક પણ એન્જિનિયર ન બની શકે? શ્રમિકનું બાળક શા માટે ડોક્ટર ન બની શકે? શ્રમિકનું બાળક શા માટે ટીચર ન બની શકે? શ્રમિકનું બાળક સારો વેપારી કેમ ન બની શકે? શ્રમિકનું બાળક સારો ક્લાર્ક કેમ ન બની શકે? શ્રમિકનું બાળક સારો પ્રાધ્યાપક કેમ ન બની શકે? મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ શ્રમરત્ન, શ્રમભૂષણ જેવા પારિતોષિકો તથા શ્રમિક વર્ગોને ટૂલ કીટ અર્પણ કર્યા હતા. સાંસદ શ્રી, અમદાવાદના મેયર શ્રી, ભારત સરકારના શ્રમ સચિવ શ્રી, મુખ્ય સચિવ શ્રી, ગુજરાત સરકાર, વરિષ્ઠ સચિવો અને મોટી સંખ્યામાં શ્રમિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા આજના કાર્યક્રમને આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015, the biggest, largest and grandest ever, unprecedented partnership with 8 countries and participation of many more, to be attended by top world leaders and business scions, with theme-based seminars of global importance, also presenting India's largest trade show, a global CEO conclave, and various country and state seminars for global peace and prosperity. 11th, 12th and 13th January, the 7th
vibrant Gujarat Global Summit 2015, a gateway to opportunities. दर्शक मित्रों, गतिशील गुजरात में घटती विकास पोषक घटनाओं पैकीनी केटली घटनाओं समाचार सारांश में निहारिए संकलित रूपे। अमदावाद में योजायेला श्री नर नारायण देव महोत्सव ना महिला दिन की उजवणी में मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल सहभागी थया हता। तेओए नारी शक्ति ना सामर्थ्य थी सर्वांगी अने समरस श्रेष्ठ समाज ना निर्माण नी नेम दर्शावी हती। तो एक आ टॉयलेट की बात घर घर पहुंचे ये हूं आपना पासे अपेक्षा राखू छु। બીજો કુપોષણ માંથી બાળકો બહાર નીકળે એના માટે દૂધ પીવડાવવાની બાબત હોય કે આપણી દીકરીને સારું ભોજન આપવાની બાબત હોય, સારું ખવડાવવાની બાબત હોય, પછી એ પ્રજ્ઞાનેર હોય ત્યારે, યુવા દીકરી હોય ત્યારે પણ આપણા માધ્યમ દ્વારા આ સંદેશો ગુજરાતની અનેક ઘર સુધી માતા સુધી પહોંચે એના માટેનો આપ કામ કરશો। અને ત્રીજો, આપ બેટીને ભણાવો અને બેટીને બચાવો, ભ્રૂણ હત્યા બંધ થાય અને દીકરીને જન્મવાનો અધિકાર પ્રાપ્ત થાય એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ। અને ચોથું, વ્યસન મુક્તિનો કામ તમે જે પાયા ઉપર ઉપાડી રહ્યા છો અને એટલે જો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરતા હોઈએ, સ્વસ્થ સમાજ બનાવવા માટે આપણું યુવા ધન, આપણી યુવા દીકરીઓ આ બધા જ મૂલ્યોનું પાલન કરે તો સમય જતા એક એવા સમાજનું નિર્માણ થશે, એવા ગુજરાતનું નિર્માણ થશે કે એવા દેશનું નિર્માણ થશે કે જે આવતા દિવસોની અંદર વિશ્વના અનેક અનેક દેશો એ ગુજરાત અને હિન્દુસ્તાનની ધરતી ઉપર આવીને આપણા મૂલ્યો શીખવા માટેનો પ્રયાસ કરશે, આપણા કુટુંબના સંસ્કાર શીખવા માટેનો પ્રયાસ કરશે। અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ અને મોટી સંખ્યામાં સત્સંગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल ताजेतरमां पवित्र यात्राधाम द्वारका खाते धारासभ्य श्री पबूभा माणेक परिवार अने श्री क्षत्रिय वाघेर समाज द्वारा योजायेली पूज्य कनकेश्वरी देवीनी श्रीमद भागवत सप्ताहमां उपस्थित रह्या हता। मुख्यमंत्रीशीए जणाव्युं हतुं के स्पिरिच्युअल टूरिज्म माटे राज्य सरकारे रूपिया 46 करोड़ फाळव्या छे। ટુરિઝમના વિકાસ માટે રાજ્યના બજેટમાં 46 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યા છે, જેનો કેટલો હિસ્સો એ દ્વારકાધીશ અને એની આસપાસ આવેલા આપણા ઐતિહાસિક સ્થળો અને હેરિટેજ સેન્ટરોના જીર્ણોદ્ધાર માટે જરૂર થશે બેનો। એ ઉપરાંત આપણા પ્રવાસન સ્થળો, ભગવાનના દર્શન કરીએ તો મંદિર સ્વચ્છ હોય પરંતુ એનો આસપાસનો પરિસર, એની આસપાસની જગાઓ એ આપણે જ ગંદકીથી ભરી દઈએ છીએ અને એટલા માટે આપણે આદત તો પાડીએ જ કે જ્યાં પણ જઈએ ત્યાં કચરો બહાર ન નાખીએ, આપણી સાથે કચરાને લેતા જઈએ। તેમ છતાં આવા ધાર્મિક સ્થાનોના સફાઈ માટે, સ્વચ્છતા માટે 10 કરોડની જોગવાઈ આપણે આપણા બજેટની અંદર કરી છે, જેનાથી માણસો અને સાધનોના દ્વારા આપણા જેટલા પણ આવા પ્રવાસન સ્થળો છે, આધ્યાત્મિક સ્થળો છે, એ બધાની સ્વચ્છતા માટે એનો આપણે ઉપયોગ કરીશું। આ અવસરે ધારાસભ્ય શ્રી પબુભા માણેકે મુખ્યમંત્રી શ્રી સ્વચ્છતા નિધિમાં રૂપિયા 5.5 લાખનો ચેક અર્પણ કર્યો હતો। સાંસદ શ્રી પૂનમબેન માડમ, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા એકાત્મ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કડવા અને લેઉવા પરિવારોના સંયુક્ત ઉપક્રમે લવકુશ મહાસંમેલન યોજાયું હતું। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દીપ પ્રાગટ્ય દ્વારા સંમેલનને ખુલ્લું મૂક્યું હતું। સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કર્યા કરીશું, હવે તો આપણી દીકરી અને દીકરાઓ પણ લેવા હોય, કડવા હોય કે કોઈ પણ સમાજની અંદર એને ગમે ત્યાં જઈ રહી છે ત્યારે હજુ પણ આપણે એની અંદર બંધનમાં બંધાયા છીએ। મિત્રો, મને સવિશેષ ખુશી છે કે આજે
લવકુશ મહાસંમેલનનું આયોજન કરીને લેવા અને કડવાને સમગ્ર સમાજ અહીં ભેગો થયો છે. આ સાચી દિશા છે અને સાચી દિશા પકડીને આપણે ચાલીએ મિત્રો. આખરે તો ગુજરાત અને દેશનો વિકાસ કરવો હશે તો સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર પકડવું જ પડશે મિત્રો. સૌનો સાથ સૌનો વિકાસ. આપણે છેવાડાના માનવીનો પણ વિકાસ કરવો હશે. છેવાડામાં બેઠેલો માનવી એને પણ છત્ર પૂરું પાડવું પડશે, એને પણ એજ્યુકેશન સાથે જોડવું પડશે અને એને પણ આરોગ્યની બધી સગવડો એના સુધી પહોંચે એના માટે સાથે મળીને કામ કરવું પડશે. આ પ્રસંગે 75 વર્ષ પૂર્ણ કરનાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલના જીવન પર લખાયેલા ગ્રંથનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને નારી રત્ન એવોર્ડ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશો. લવકુશ સંમેલનમાં વિવિધ એવોર્ડ એનાયત કરાયા હતા અને સમાજના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આણદા બાવા સેવા સંસ્થા જામનગરના મહંત પૂજ્ય શ્રી દેવપ્રસાદ મહારાજ તથા હરિદ્વારના પૂજ્ય શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં યોજાયેલી 19મી ઓલ ઇન્ડિયા હોમિયોપેથી કોન્ફરન્સના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ હોમિયોપેથિક પદ્ધતિનો પ્રચાર પ્રસાર જરૂરી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે મેં આપકે પાસ ઇસલી આઈ હું કે આપ હમે ગાઈડ કરીએ, હમે ગાઈડ કરીએ ક્યા કરના ચાહીએ. કૌન સે એસે રોગ હૈ જો હોમિયોપેથિક સે દૂર હો જાતે બતાઈએ. ઓર જો આપકા જો કોઈ એક્શન પ્લાન હો વો એક્શન પ્લાન લેકર મેરા સમય લેકર મેરે પાસ આઈએ, મુજે બતાઈએ કે વો કામ હમ કર સકતે હૈ. वो दवाई हम बच्चों को दे सकते हैं, वो दवाई हम प्रेग्नेंट वुमन को दे सकते हैं, वो दवाई हम ऐसी स्थिति में महिलाओं को दे सकते हैं. तो आपका काम प्रचार प्रसार का काम मैं करूंगी, आप नहीं करते हो, मैं करूंगी. केंद्रीय आयुष मंत्री श्री श्रीपद नाइक અને હોમિયોપેથી ક્ષેત્રના રાષ્ટ્રીય તજજ્ઞો તથા હોમિયોપેથી તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું આપણા આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. શિયાળાની આ મસ્ત મજાની તાજગી સબર મોસમની આપ સૌ મજા માણતા રહો તેવી શુભેચ્છાઓ સાથે અત્યારે આપની રજા લઈએ આવજો.